સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં ઘટરના કારણે રસ્તા ઉપર ઘનકી જોવા મળે છે। વિજયનગર તાલુકામાં બારે માસ ગટરનો પાણી રસ્તા ઉપર સ્થાનિક લોકો ફરવા કે કામથી નીકળતા હોય છે। જ્યાં જોઈએ ત્યાં બજારમાં ગટરનું પાણી રસ્તા ઉપર જ જોવા મળે છે। અહીંયા પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। લોકોના મુખે ચર્ચા થઈ રહી છે કે વિજયનગર પંચાયત દ્વારા માત્ર વાહિયાત વાતોમાં લોકો ભરોસો નથી કરતા। વગરિયા વડલા પાસે ગટર આવી હાલ છે, જ્યાં ગટરનું પાણી લીકેજ થઈ રહ્યું છે અને સામે પણ ગટરનું ઢાંકણું ખુલ્લી હાલતમાં જોવા મળે છે। અહીંયાથી ઘણા કર્મચારીઓ અને પદાધિકારીઓ જતા હોય છે, પણ તેમને આ ગટર પર નજર નથી પડતી। અનેક બાબતોને લઈને આ પંચાયત સર્ચમાં આવતી હોય છે, ત્યારે હાલમાં વિજયનગરના દરેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું ક્યાં તો બિસ્માર હાલતમાં હોવાથી ગટરનું પાણી રોડ પર પ્રસરી રહ્યું છે। જ્યારે છત્તરિયા 3 રસ્તાથી વિજયનગર જૈન મંદિર સુધીના રસ્તા પર ગટરની દુર્ગંધ એટલી ફેલાઈ રહી છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। લોકોના મુખે ચર્ચા થઈ રહી છે કે ગટરનો હલ ક્યારે આવશે। જો સાબરકાંઠા કલેક્ટર વિજયનગરમાં મુલાકાત લે અને છત્તરિયા 3 રસ્તાથી બસ સ્ટેશન સુધી પગદંડી યાત્રા કરે તો કદાચ ગટરનો જે પ્રશ્ન છે તે ઉકેલ આવી શકે, એવું સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે। આખરે વિજયનગર ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ દ્વારા પ્રાંત કચેરી ખીરબ્રહ્મા તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી છે। હવે જોઈએ કે લેખિતમાં જાણ તો કરી છે, પણ પરિણામ શું આવે એ તો સમય બતાવશે। લલિત ડામોર, ZSTV, વિજયનગર। સાહેબશ્રી, આ જે રસ્તાઓ છે, રસ્તાઓ તમને કેવા લાગી રહ્યા છે અત્યારે? બિલકુલ, આ વિજયનગર ગ્રામ પંચાયતની અંદર આ રસ્તો છે, બિલકુલ વાગળજા વળલે, બિલકુલ ખાડા ટેકરા, ખાડા બિલકુલ પડી ગયેલા છે અને અહીંયા હાલત બહુ ગંભીર છે। ગાડીઓ જઈ શકતી નથી, ગાડીઓનો વ્યવહાર બંધ થઈ ગયો છે અને ખરેખર આ વાગળીયા વળલે બિલકુલ પોઝિશન ખરાબ છે હાલમાં। હાલ આપણે જોઈએ તો સરકારશ્રીનો એક સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ દ્રષ્ટિએ જોતા આપણો વિજયનગરનો વિકાસ થયો નથી આજ સુધી, વિજયનગરનો વિકાસ જ નથી થયો આજ સુધી। બરાબર બરાબર, આપનું શું નામ છે? મારું નામ સંગા જીવાજી મંગળાજી,